नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आप सौनो दर्शन स्कूल नी यूट्यूब चैनल में हार्दिक स्वागत छे। आपणे आगळना लेक्चर में समाज नी अंदर धोरण 7 में आपणे ख्याल छे कि केनु नक्की एनी पहेला आपणे रजपूतो विशे जाणी गया हता अने एना पछी आपणे केना विशे माहिती मेळवता हता तो कि भाई 300-325 वर्ष में 5 वंश छे एने खूब ज सारी रीते शासन करेलू छे जे प्रख्यात अने महत्वनुं मानवामां आवे छे। આપણે આગળના લેક્ચરની અંદર ગુલામ વંશ વિશે આપણે માહિતી મેળવી, પછી ખિલખલજી વંશ વિશેની જે પણ માહિતી છે એ આપણે એનો અભ્યાસ કર્યો। એમાં તમને મેં તો કીધેલું હતું કે ખલજી વંશ છે બરાબર, એમાં જલાઉદ્દીન ખિલજી છે એ સ્થાપક છે, પછી અલાઉદ્દીન ખિલજી આવે છે બરાબર, પછી ચિત્તોડનું આક્રમણ એ ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે અહીંયા, પછી એ વહીવટી રાજા તરીકે જાણીતા બન્યા હતા અને લાસ્ટ છે એનું શાસન કેવું થતું જાય છે તો કે નબળું પડવાના કારણે ગ્યાસુદ્દીન તુગલકનું શાસન શરૂઆત થાય। હવે ખલજી વંશ પછી આવે છે તુગલક વંશ બરાબર, આપણે ખ્યાલ છે કે ધીમે ધીમે ખલજી વંશની પકડ નબળી પડતા એનું પતન થાય છે અને તુગલક વંશની શરૂઆત થાય છે। અહીંયા એમનો રાજા કોણ છે તો કે ગ્યાસુદ્દીન તુગલક બરાબર, આ છે ને એમની શરૂઆત કરનાર એટલે કે સ્થાપક કોણ કહેવામાં આવે છે, ગ્યાસુદ્દીન તુગલક। હવે તુગલક વંશ છે પેલામાં આપણે સમયગાળો જોઈ ગયા હતા, એવી રીતે અહીંયા પણ સમયગાળો કીધેલો છે તો જ્યાં ત્યારે ખલજી વંશનો સમયગાળો પૂરો થાય છે તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1320 થી 1414 બરાબર, ત્યાં સુધી કેનું શાસન ચાલે છે, તુગલક વંશનું શાસન ચાલે છે બરાબર। આપણે ખબર છે કે 325 વર્ષમાં જે 5 વંશ છે એ ખૂબ જ પ્રખ્યાત અને મહત્વના રહ્યા છે, એમાંનો આ એક વંશ તુગલક વંશ છે। હવે તમને સમયગાળો કેટલો આપ્યો છે તો કે 1320 થી 1414 સુધી બરાબર। હવે આ બે વચ્ચેનો સમયગાળો કે લગભગ કેટલા તો કે 94 વર્ષો બરાબર। હવે તમને ખ્યાલ હોય તો કે 94 વર્ષો તો ખૂબ વધારે કહેવાય છે, એટલે આ વંશની વાત કરીએ તો સૌથી લાંબો હોય ને દિલ્હી સલ્તનતમાં સૌથી વધારે શાસન કરનાર વંશ એ કોણ છે, તુગલક વંશ છે બરાબર, જેનો સૌથી વધારે સમયગાળો છે જે શાસન કરે છે। હવે તમને અહીંયા યાદ રાખવાનું છે, તમને એવું પૂછવામાં આવે કે દિલ્હી સલ્તનતની અંદર સૌથી લાંબો સમયગાળો કોનો હતો તો કે તુગલક વંશનો હતો બરાબર। હવે એને આગળ તમને ખ્યાલ હોય તો કે આપણે ખિલજી વંશ હતો તો ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજી છે બરાબર, એનું શાસન ચાલતું હતું। હવે અલાઉદ્દીન ખિલજી છે બરાબર, તો અલાઉદ્દીન ખિલજી એ પોતાના નીતિ નિયમો છે એ કડક પગલાઓ ભરેલા હતા, તો અહીંયા એ પગલાઓ છે એ ફેરફાર કરવામાં આવે છે, જેના કડક પગલા હતા ને કોના તો કે અલાઉદ્દીન ખિલજીના, એ કડક પગલાના નીતિ નિયમો શું કરવામાં આવે છે, રદ કર્યા બરાબર, રદ કરવામાં આવે છે કે ના તો કે અલાઉદ્દીન ખિલજીના જે પણ કડક પગલાઓ હતા પ્રજા પછી સામ્રાજ્ય માટે, તો એ કડક નીતિ નિયમોને શું કરવામાં આવે છે, રદ કર્યા, અને કોણ તો કે તુગલક, ગ્યાસુદ્દીન તુગલક છે એ પોતાના નીતિ નિયમો બહાર પાડે છે બરાબર। એ સિવાય એ બીજા ક્યાં સારા કામો કરે છે તો તમે વિદ્યાર્થી મિત્રો નોંધ કરતા રહેજો, મેં તમને કીધું એવી રીતે કે તમે જેમ મારી રીતે પોઈન્ટ મારી જેમ પોઈન્ટ બનાવશો અથવા તો હું જે તમને કરાવું છું એ અહીંયા, તો તમે પાછા પોઈન્ટ લખતા જાઓ, તો લખતા જશો તો તમને ઇઝીલી બધાને યાદ રહેશે। હવે એના પછી બીજું એક સારું કામ શું કરે છે તો કે જમીન મહેસૂલ શું કરી નાખે છે, માફ કરે છે બરાબર, કોણ તુગલક વંશના જે ગ્યાસુદ્દીન તુગલક છે એ શું કરે છે તો કે જે જમીનનું મહેસૂલનું કામ છે ને એ શું કરે છે, માફ કરી નાખે છે બરાબર, તો એ જમીન મહેસૂલનું કામ પણ માફ કરી દે છે। બીજું દિલ્હી પાસે દોલતનામ દોલતાનગર વસાવ્યું બરાબર, હવે આ કરે છે એવું કે જે દિલ્હી પાસે દોલતાનગર છે ને એનું નવું નિર્માણ કરે છે, વસાવે છે અને આગળ જતા છે ને એની રાજધાની પણ બનાવી દે છે બરાબર, તો અહીંયા પેલા તો એ દોલતાબાદ વસાવે છે। ત્યારબાદ શું થાય છે તો કે તુગલક ગ્યાસુદ્દીન તુગલકનું શું થાય છે, અવસાન થાય છે થોડા સમયગાળા પછી, અને એના સમયગાળા પછી મૃત્યુ થવાને કારણે કોણ આવે છે, મોહમ્મદ બિન તગલક બરાબર। હવે આ જે છે ને મોહમ્મદ બિન તગલક એની એક વાત એવી છે કે એ છે ને બધા પ્રજાના સારા માટે જ કાર્ય કરે છે બરાબર,
કોઈ પણ ડિસિઝન હોય, નિર્ણય હોય તો લોકોને પ્રજાનું અને સામ્રાજ્યનું સારું થાય ને એના માટે જ એ નિર્ણયો લેતા હોય છે. પણ બને છે એવું કે જે એ આયોજન કરે ને બરાબર, એ સિસ્ટમેટિક ના હોય, બરાબર મેનેજમેન્ટ વાઇઝ નથી હોતું, એ ગમે એમ કરી નાખે છે ને એનો એવું થાય છે કે પાસવર્ડ પલટી જાય. એનું જે પણ આયોજન હોય ને એ કરે છે પ્રજાના ભલા માટે જ, પણ એ સિસ્ટમેટિક ન હોવાને કારણે એ સક્સેસ ન થાય, અનસક્સેસ થાય. એના હિસાબે એ લોકો છે, પ્રજા છે, બરાબર, એ પ્રજા જે મોહમ્મદ બિન તગલક છે એની હાંસી ઉડાવે છે, બરાબર. અને હાંસી ઉડાવવાના કારણે એનું નામ છે ને શું પડી જાય છે, તરંગી સુલતાન પડી જાય છે. હવે એવું બને છે કે એ છે ને મોહમ્મદ બિન તગલક, એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો કે જોના ખાન બિન તગલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એવું પૂછવામાં આવે કે એને બીજા નામ ક્યાં, બીજું એનું શું નામ છે, એટલે ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો કે જોના ખાન બિન તગલક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું મોહમ્મદ બિન તગલક છે બરાબર, એનું 13 વિષયોમાં છે ને નિષ્ણાંત હોય છે. કેટલા વિષયોમાં, તો કે 13 વિષયોમાં એ પોતે સ્પેશિયલાઇઝ હોય છે, બરાબર, નિષ્ણાંત હોય છે, જે એ બહુ સારી બાબત કહેવાય છે. અને તે મેં તમને કીધું એ રીતે કે એ છે હાસ્ય ને પાત્ર હોય છે, બરાબર. હાસ્ય ને પાત્ર કઈ રીતે, તો કે કોઈ પણ કાર્ય એ પ્રજાના ભલા માટે જ કરે છે, આયોજનબદ્ધ કરતા નથી, બરાબર, પ્રજાના ભલા માટે કરે છે. પણ સિસ્ટમેટિક ના હોય એમાં એનું કામ છે ને એ બગડી જાય, બરાબર. એ બગડવાને કારણે પ્રજા એની હાંસી ઉડાડતા હતા અને એના હિસાબે એને તરંગી સુલતાન પણ કહેતા હતા, બરાબર. ને બીજું એમ કહેવાય છે કે ભલાઈ માટે કાર્ય કરે છે તો આયોજન કેવું બની જાય છે, સોરી, ભલાઈ માટે જ કાર્ય કરે છે પણ આયોજનબદ્ધ હોતું નથી, એના હિસાબે બધું કાર્ય એનું કેવું થઈ જાય છે, બગડી જાય છે. હવે એનો એક એક્ઝામ્પલ શું છે, તો કે ભાઈ એની જે દિલ્હી હતી ને, દિલ્હી, બરાબર, પેલા એની રાજધાની શું હતી, તો કે દિલ્હી હતી. હવે જે રાજધાની દિલ્હી હતી એ આગળ જતા એને કઈ કરી નાખે છે, તો કે દોલતાબાદ, બરાબર, એટલે કે દોલતાબાદ બાજુ ખસેડી નાખે છે, એટલે કે એની રાજધાની લાવે છે, બરાબર. જે દિલ્હી છે એની રાજધાની હતી એ પછી દોલતાબાદ બાજુ લાવે છે. હવે તમને ખ્યાલ છે કે જે દિલ્હી છે, બરાબર, તો દિલ્હીની આ સાઈડ છે ને પાકિસ્તાન છે. હવે ગમે ત્યારે ગમે ઈ રાજા છે ને અહીંયા દિલ્હી ની ઉપર તો બધાની નજર હતી, બરાબર, એટલે દિલ્હી ઉપર ગમે ત્યારે ગમે રાજા શું કરે છે, ચઢાઈ કરે છે. હવે ચઢાઈ કરવાના હિસાબે શું થાય છે, તો કે દિલ્હી છે ને એ થોડું ખતરામાં હતી, બરાબર. એટલે આ ભાઈ શું કરે છે, મોહમ્મદ બિન તગલક, એ જે દિલ્હીની જે રાજધાની હોય ને એને ખસેડીને ક્યાં લઈ આવે છે, દક્ષિણ બાજુ દોલતાબાદમાં. હવે દોલતાબાદમાં લઈ આવે છે, બરાબર, તો એમ કઈ ઈઝી તો છે નહીં. તમને ખબર હોય તો પહેલાના સમયોમાં એટલું બધું ડેવલપમેન્ટ હતું નહીં જે આપણે અત્યારે છે વાહનોનું, બરાબર. લોકો ચાલીને અહીંયા આખું જે પણ કચેરીઓ હોય છે, જે પણ ડોક્યુમેન્ટેશન, ગમે એ રાજધાનીનું જે પણ કાર્ય હોય છે એ બધું લઈને અહીંયા લાવવું, એટલે એ કઈ સરળ વાત તો છે નહીં, બરાબર. પાછા બીજી વસ્તુ તો કે ચાલીને આવતા હતા. હવે એ લોકોએ અહીંયાથી અહીંયા જેટલું મેને જેટલું પણ રાજધાનીનું ફેરવ્યું છે, બરાબર, લાવ્યા છે, તો એમાં ઘણા લોકોનું મૃત્યુ પણ થાય છે, ઘણા લોકોનું મૃત્યુ થાય છે. અને જે એમ કહેવાય છે કે જેટલો ફાયદો દિલ્હીના રાજધાની બનાવવામાં હતો ને એટલો દોલતાબાદને રાજધાની બનાવ્યો ને પછી થયો જ નથી. એના હિસાબે પ્રજા છે ને એની હાંસી ઉડાડતા કે એનું જે મેનેજમેન્ટ છે, એનું આયોજન છે એ કેવું છે, સાવ નિષ્ફળ છે, બરાબર. એને નિર્ણય કરતા આવડતા નથી, એટલે એ છે એને હાંસીને પાત્ર બનાવતી હતી પ્રજા. કોને, તો કે મોહમ્મદ બિન તગલકને. તો આવી રીતે છે દિલ્હીને દોલતાબાદ રાજધાની બાજુ લઈ આવે છે, પણ એનો જે નિર્ણય હોય છે એ કેવો બને છે, તો કે નિષ્ફળ બને છે, એ સારો અને સક્સેસફુલ જતો નથી. એના હિસાબે પ્રજાનો પણ એની ઉપરથી થોડો ભરોસો કેવો થઈ જાય છે, ઓછો થઈ જાય છે. અહીંયા તમારું જે પણ તુગલક વંશ છે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે અહીંયા તુગલક વંશ વિશે છે આપણે માહિતી મેળવતા હતા. લાસ્ટમાં તમને કીધું એવી રીતે કે મોહમ્મદ બિન તગલક છે, બરાબર, એનું કાર્ય કેવું હતું, તો કે આયોજનબદ્ધ હતું નહીં, બરાબર. લોકોની ભલાઈ માટે જ કરે છે, લોકોના સારા માટે જ કરતા, પણ એનું સિસ્ટમેટિક વર્ક ના હોવાને કારણે લોકો એની હાંસી ઉડાડતા હતા. હવે એક ઇન્સિડન્ટ પાછળ એવો બની જાય છે કે
કે એક તો ખબર છે કે દિલ્હીને છે દોલતાબાદ રાજધાની બનાવી નાખી, બરાબર, દોલતાબાદ લાવી દીધી, એમાં બધા લોકો હારીની હાંસી ઉડાવે છે. બીજું છે પ્રતીક મુદ્રા. તો પ્રતીક મુદ્રા એટલે કે બે વસ્તુમાં એને ચેન્જ કર્યો. એક છે ને એને શું કીધું કે તાંબાના સિક્કા છે ને, બરાબર, એને ચાંદી ગણવાનું. શું કેવું? તાંબાના જે પણ સિક્કા છે ને એને શું ગણવાનું? ચાંદી ગણવું. ને પિત્તળના જે પણ સિક્કાઓ હતા ને, પિત્તળની જે પણ વસ્તુઓ, એને શું ગણવાની? સોનું ગણવાનું. આ બંને વસ્તુ કેમ પોસિબલ છે? એવી રીતે કેમ ગણી લેવી? બરાબર. તો એના માટે છે ને વહીવટી તંત્ર કેવું થઈ ગયું? તો કે હચમચી ગયું, બરાબર, બગડી ગયું. ને એ બગડવાને કારણે પણ લોકો છે, પ્રજા, એની હાંસી ઉડાડવા માંડ્યા. બરાબર. એ એવું કહે છે કે આ બે મુદ્રાઓ છે, બરાબર, એમાં આ ચેન્જ લઈ આવ્યો. હવે એ બદલે છે તો ખરા, પણ એનું પણ છે ને નિષ્ફળતા નીવડે છે. એ પણ છે આખી સિસ્ટમ ને વહીવટી તંત્ર ને શું કરી નાખે છે? હચમચાવી નાખે. ને એ હચમચાવાને કારણે શું બની જાય છે? તો કે હાંસીને પાત્ર બની જાય છે. એક રીઝન એ પણ હોય છે કે લોકો છે એના ઘરમાં તાંબુ હોય, તાંબાના સિક્કા ને સોનું ગણવાનું, બરાબર, ચાંદી ગણવું, અને પિત્તળના સિક્કા હોય, બરાબર, વસ્તુ હોય તેને સોનું ગણવું. લોકો ઘરમાં જ શું કરવા માંડ્યા? બનાવવા માંડ્યા. હવે ઘરમાં જ જો એ બધી વસ્તુ બનાવવા માંડે તો વહીવટ કઈ રીતે ચાલે? બરાબર. એટલે ઘરમાં બનાવવા માંડ્યા એના હિસાબે આખું જે પણ સિસ્ટમ છે ને એ બગડી ગઈ. એટલે વહીવટ છે ને આખો બગડવા માંડ્યો, બરાબર, ખરાબ થવા માંડ્યો. એટલે કે જે પણ સિસ્ટમેટિક ચાલવું છે ને એ નતું થતું અને હચમચી ગયું. ને એના હિસાબે પણ એ હસીનું પાત્ર બને છે. બરાબર. કોણ? મહંમદ બિન તગલક. હવે એના પછી એમનું શું થાય છે? થોડા સમય પછી એમનું અવસાન થાય છે. અને એમનું અવસાન થવાને કારણે એનો જ પિતરાય થાય. એટલે કે મહંમદ બિન તગલકનો કાકાનો છોકરો છે ફિરોઝ શાહ ખાન. બરાબર. હવે જે વહીવટી તંત્ર હતું એ ઉથલપાથલ થઈ ગયું હતું. એના પછી છે ને થોડા સમય બાદ જે પણ મહંમદ બિન તગલક છે એમનું અવસાન થાય છે. બરાબર. હવે એમનો અવસાન થયા બાદ એમનો જ પિતરાય ભાઈ છે ફિરોઝ શાહ ખાન, એ ગાદી ઉપર આવે છે દિલ્હીની. હવે દિલ્હીની ગાદી ઉપર અત્યારે કોણ છે? ફિરોઝ શાહ ખાન આવી જાય છે. બરાબર. હવે જે આ ફિરોઝ શાહ ખાન છે ને એ ખૂબ જ સમજદાર અને શાંત રાજા હોય છે. બરાબર. એટલે શાંતિ પ્રિય શાસક જે હોય ને તો કોણ છે? તો કે ફિરોઝ શાહ ખાન. જે કોણ હોય છે? તો કે મહંમદ બિન તગલકનો પિતરાય ભાઈ, એટલે કે કાકાનો છોકરો હોય છે, કે જે ખૂબ જ શાંતિપૂર્ણ હોય છે અને શાંતિપૂર્ણ શાસક પણ હોય છે. એ રાજ્ય અને પ્રજા બંનેમાં શાંતિથી જ નિર્ણય લે છે. બરાબર. પ્રજા હોય કે રાજ્યની અંદર હોય એ શાંતિપ્રિય શાસક તરીકે નીવડે છે. બરાબર. હવે આગળ જોઈએ કે એની બીજી શું ખાસિયત હતી? તો કે એને છે ને બાંધકામના સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે સૌથી વધારે બાંધકામનું કાર્ય થયેલું હોય ને દિલ્હી સલ્તનતની અંદર તો ફિરોઝ શાહ ખાનના સમયમાં. બરાબર. એમણે ફિરોઝ શાહ ખાનને બાંધકામનો સુલતાન એટલે કહેવામાં આવતો હતો કારણ કે એમણે 1600 જેટલા શું બંધાવેલા હતા? બગીચાઓ. બરાબર. 1600 જેટલા બગીચાઓ બાંધેલા હતા. એમના હિસાબે એમને બાંધકામના સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એમના પછી આપણે વાત કરીએ કે જે ફિરોઝ શાહ ખાન છે, બરાબર, એ સમય જતા જતા એમનું જે પણ વર્ચસ્વ હોય છે, બરાબર, એ કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે. એટલે કે ધીમે ધીમે એમનું પણ પતન થવા લાગે છે. અને એના હિસાબે તૈમૂર લંગે છે ને શું કર્યું? તો કે તૈમૂર લંગે દિલ્હી ઉપર શું કરે છે? તો કે ચડાઈ કરે છે. બરાબર. આક્રમણ કરે છે. એટલે તૈમૂર લંગ છે એ દિલ્હી પર આક્રમણ કરે છે. ક્યાં સમયગાળા દરમિયાન? તો કે 1398-99. બરાબર. 1398-99 છે એ તૈમૂર લંગ દિલ્હી ઉપર આક્રમણ કરે છે, જેમાં ફિરોઝ શાહ છે એ હારી જાય છે અને તૈમૂર લંગ ગાદી ઉપર આવી જાય છે. અને કેની શરૂઆત થઈ જાય છે? સૈયદ વંશની શરૂઆત થઈ જાય છે. બરાબર. આપણે આગળના લેક્ચર્સમાં આપણે સમજી ગયા કે ગુલામ વંશ છે, બરાબર, એ ગુલામ વંશની સ્થાપના ગુણે કરી, ગુલામ વંશ વિશે માહિતી મેળવી, પછી ખલજી વંશ આવે છે, ખલજી વંશ વિશેની માહિતી મેળવી લીધી, પછી તુગલક વંશ આવે છે, તો તુગલક વંશમાં કયા કયા રાજાઓનું શાસન હતું ફરી એકવાર આપણે જોઈ લઈએ કે તુગલક વંશ છે એનો સમયગાળો શું હતો? તો કે 1320-1414 સુધીનો હતો, જેમાં ગ્યાસુદ્દીન તુગલક છે, બરાબર,
એનું શાસન ચાલતું હતું, એનાથી એની સ્થાપક છે એમ કહેવામાં આવે. 94 વર્ષ સુધી શાસન ચાલે છે કોનું? તો કે તુગલક વંશનું, જે સૌથી વધારે સમયગાળો કહેવામાં આવે છે દિલ્હી સલ્તનતની અંદર. પછી અલાઉદ્દીન ખિલજી છે એ કડક નિયમો રદ કર્યા, બરાબર? જે પણ અલાઉદ્દીન ખિલજીના કડક નિયમો છે એને રદ કોણ કરે છે? તો કે ગ્યાસુદ્દીન તગલક રદ કરે છે. પછી જમીન મહેસૂલ શું કરે છે? માફ કરે છે. દિલ્હી પાસે દોલતા નગર વસાવે છે, બરાબર? આ બધા કાર્યો કોણ કરે છે? તો કે તુગલક વંશના રાજા ગ્યાસુદ્દીન તગલક, બરાબર? પછી એમના સમય જતા અવસાન થતા કોણ આવે છે ગાદી ઉપર? મોહમ્મદ બિન તગલક આવે છે, જેનું બીજું નામ શું હોય છે? જોના ખાન બિન તગલક હોય છે. હવે એના એ જ સમયગાળા દરમિયાન 13 વર્ષ વિષયોમાં શું છે? તો કે નિષ્ણાંત હોય છે. પછી એ હાસીને પાત્ર હોય છે, જેના બે છે એ હાસ્ય તમને મેં કીધા, તો એ હાસી પાત્ર હોય છે. અને તરંગી સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે જે પણ નિર્ણય લે છે, બરાબર, એ આયોજનબદ્ધ હોતા નથી. લઈ લે છે ભલાઈ માટે, પણ એ આયોજન વાળા હોવાને ન કારણે એને તરંગી સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકોનો ભલાઈ તો કરે છે, પણ એ ભલાઈમાં એને એ નથી ખબર પડતી કે કઈ રીતે સિસ્ટમેટિક વર્ક કરવું. પછી દિલ્હીની જે પણ રાજધાની હતી એને ક્યાં લાવે છે? તો કે દોલતાબાદ લઈ આવે છે, બરાબર? અને લાસ્ટમાં એ જે પ્રતિક મુદ્રા છે બે, તાંબાના સિક્કા ને પિત્તળના કુંભ, બરાબર? હવે તાંબાના સિક્કા છે ને એને ચાંદી ગણવું એવું કહે છે, અને પિત્તળ ને શું કહે છે? સોનું ગણવું. એના હિસાબે લોકો ઘરમાં જ બનાવવા માંડે છે, અને જે વહીવટી તંત્ર છે એ હચમચી જાય છે. બીજું, એમ સમય જતા એમનો પણ અવસાન થાય છે, અને એના અવસાન બાદ એમનો જ પિતરાય થાય છે, ફિરોઝ શાહ ખાન. એ ગાદી ઉપર આવે છે, જે શાંતિપ્રિય શાસક હોય છે રાજ્ય અને પ્રજા બંને માટે, અને બાંધકામના સુલતાન પણ કહેવામાં આવે છે. અને લાસ્ટ 1600 બગીચાઓનું નિર્માણ કોણ કરે છે? ફિરોઝ શાહ ખાન. અને સમય જતા એમની જે પકડ હોય છે એમાં પણ થોડુંક શું આવી જાય છે? નબળી પડવાના હિસાબે તેમુર લંગ છે એ દિલ્હી સલ્તનત ઉપર શું કરે છે? દિલ્હી ઉપર આક્રમણ કરે છે. લાસ્ટ ક્યારે? તો કે 1398-99 માં. અને છેલ્લે સૈયદ વંશની શરૂઆત થઈ જાય છે, બરાબર? તો અહીંયા આપણે શું પૂરું થયું? તુગલક વંશ છે એ કમ્પ્લીટ થાય છે, ને હવે આવે છે સૈયદ વંશ, અને લાસ્ટ પછી આવે છે લોધી વંશ. જે આપણે 5 વંશ છે મહત્વના આપણે ગણતા હતા, અહીંયા આપણે છેલ્લા 2 વંશ જોવાના છે, જેમાં છે સૈયદ વંશ, બરાબર? તો હવે છેલ્લે લાસ્ટમાં સૈયદ વંશનો સમયગાળો શું છે તમને અહીંયા જોવા મળશે? તો કે 1414 થી 1451, બરાબર? 1414 થી 1451 છે એ સમયગાળો કેનો છે? તો કે સૈયદ વંશનો છે. એમના રાજા કોણ હતા? તો કે એના સ્થાપક હતા ખિજ્ર ખાન. સૈયદ વંશના જે પણ રાજા કે સ્થાપક કોણ હતા? તો કે ખિજ્ર ખાન હતા. એમના પછી એની સાથે લડાઈમાં બહલોલ લોદી છે એ લડાઈ કરે છે કેની સાથે? ખિજ્ર ખાન સાથે. અને બંનેની લડાઈમાં જે બહલોલ લોદી છે, બરાબર, વિજેતા થાય છે, અને કેની શરૂઆત થઈ છે? લોદી વંશની શરૂઆત થઈ ગઈ છે, બરાબર? હવે લોદી વંશનો સમયગાળો કેટલો છે? તો કે અહીંયા 1451 માં પૂર્ણ થાય છે. અહીંયા 1451 થી 1526 સુધીનો સમયગાળો છે એ કેનો છે? તો કે લોદી વંશનો છે. હવે થાય છે એવું કે બહલોલ લોદી પછી ગાદી ઉપર, દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે? તો કે ઇબ્રાહિમ લોદી આવે છે, બરાબર? બહલોલ લોદી પછી ઇબ્રાહિમ લોદી કેની દિલ્હીની ગાદી ઉપર આવે છે. હવે દિલ્હીની ગાદી ઉપર ઇબ્રાહિમ લોદી આવી ગયા છે, બરાબર? એ પછી છે ને લોદી વંશ પૂર્ણ થાય છે, અને જે મુગલોનું જે શાસન છે ને એ શરૂઆત થાય છે, પણ દિલ્હી સલ્તનત અહીંયા પૂરું થઈ જાય છે. ઇબ્રાહિમ લોદી છે, બરાબર, ઇબ્રાહિમ લોદીનું યુદ્ધ કોની સાથે થાય છે? તો કે બાબર સાથે થાય છે, જેને આપણે પાણીપતનું યુદ્ધ કહેવામાં આવે છે. એ પાણીપતના યુદ્ધની અંદર જે બાબર છે એ તોપનો ઉપયોગ કરે છે, બરાબર, ખૂબ જ પ્રતાપી હોય છે, તોપનો ઉપયોગ કરે છે, અને ઇબ્રાહિમ લોદી છે એની હાર થાય છે, અને અહીંયા બાબર છે એની જીત થાય છે. અને અહીંયા ઇબ્રાહિમ લોદીના હિસાબે લોદી વંશનો શું થઈ જાય છે? એન્ડ આવી જાય, બરાબર? તો અહીંયા તમારે જે પણ અહીંયા લોદી વંશનો છે એ અંત આવે છે. હવે તમારા હોમવર્કમાં જો મેં તમને પહેલા પણ કીધેલું હતું કે તમે પોઈન્ટ આઉટ કરશો એવી રીતે તમને યાદ રહેતું જ હશે, બરાબર? તો અહીંયા તમારા હોમવર્કમાં આજે સ્વાધ્યાય
ચેપ્ટર નંબર બીજું જે આપણે ચાલે છે એનો પ્રશ્ન ત્રીજો જેના એક બે વાક્યમાં પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન જવાબ એકવાર લખી બધાએ પાકા કરવાના રહેશે ફરી પાછી કહું છું બધા લોકો હોમવર્ક કમ્પલસરી કરે રીડિંગ કરતા રહે જે હું તમને અહીંયા પોઈન્ટ લખાવું છું મેં લખેલા છે સમજાવું છું એ તમે પણ પોઈન્ટ લખો સમજો એટલે તમને યાદ રહેશે બરાબર ને રિપીટ કરતું રહેવું જેવી રીતે રીડિંગ કરશો એવી રીતે વધારે યાદ રહેશે અને તમને ભૂલાશે પણ નહીં અને હોમવર્ક કરી નાખવાનું છે.